so be it. Here in some present, none of those chimimala from the consulting room. The consulting room are a punamanita suyata. It is home to Jimmy and Dad, Dr. Sayed, સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ સ્પિરિચ્યુઅલ શું છે તો કે સરેન્ડર
surrender to his will. I do so fakir. Fakir is a gem by him. Pramani ki physical needs che, he okshi karine. Fakir is a ghari. Ani ghari ho jhe, me apne ek baat ki kari hati, ki Dr. Sahib Ani Jangri ji na pita ji, Sohrab ji chini wala ne, ek evo fakir mane ho, ki je evanna dukan par besi ne, ek pittal no dhokku ke ne aapko hem sunko bada di aapke ho. पर देना पापा जल जल की पिता कि क्या हमसे के हमारे लिए भी ये आपको जस दिखा था मुझे तो ये बना रहे हो कि जो मैं सोनी है तेरे के सर मैं कोई ये सेवा मने भी कभी मंदी रही है ते प्रेजेंट था कि हम तेरे के लोग दुकान में ये इस आप को फकीरी को निशान ते कि कभी पूरी दुनिया के अंदर आज बड़ी चीज हो शे जी आप अपने ऑब्जेक्ट्स को वर्ल्ड देंगे तो ऑब्जेक्ट्स तो वर्ल्ड के साथ में बहुत प्रेम नजर वो नहीं वरना धर्म के अंदर रुके हैं मुखी ने जवान छे लाइन जो जवान छे खाली देखी रही है देखी है कि सो के दिन को मान पर ये जल्दी कैसे बातें नहीं ना जे कहीं काम नहीं लेगी कि वे छे के एक ही सही में ये आपके साथ जन्म हो जन्म आ गया हमें हर जन्म के अंदर ये भी अंदर बदलाव खड़ हो जाए हमें भी आपका बदलाव के जीवन को एक सुन के अंदर विश्वास छे एकेगा छे एवं तेरी समस्या को सुबह के स्थान नहीं तेरे रस्ते तो आने एक मोटो जो आशीर्वाद है कि हमें देवा था भगत के अंदर भी आपने मस्ती के अंदर उभर के सके आज ये एक बात करवाना चाहिए कि हमें देवो खराब मुक्त के लिए सुन आपने एवं आकर कही आपने यहाँ समझे तुम्हें एवं कोई चुवा फैली से કે આજના અત્યારના જમાનામાં આપણને કહેવામાં આવે છે ફિલ્મી શૂનના જાણકારો તરફથી કે ભાઈ એક જમાનું એવું આવે છે કે જ્યારે દુનિયામાં મોટી આફતા હોવાની છે એક લડેકો ખરાબની વિકેન્સી 1000 વર્ષની સાયકલમાં પૈગંબર સાહેબ આવીને મઝદયસની અને દયવયસની કે એની વચ્ચેની મારામારી શાંત કરીને કેટલાક દેવોને માગીને કેટલાકને મારીને જમાના અને હવે પછી જે બીજી એ ક્યાં આવવાની છે કે અનંતતા કે ખરાબ રહે છે જોઈએ ખરાબ એટલે કે કેટલી ખરાબ આપણે જોઈએ કે અત્યારે જે આપણી જ્યાં ઓછી ખરાબ કહેવાય એટલી કઈ છે અને અત્યારે દુનિયાની અંદર શું વિચારવું વાળું ચાલી રહ્યું છે શું સાયન્ટિફિક થિંકિંગ ચાલી રહ્યું છે અહીં અનંતના જમાનાની બાબતમાં એની વાત અમે તમારી અંદર જોઈ રહ્યું છે આપણે એમ શું કર્યું કે ખ્યાલાતનો જમાનો આવે પછી શું થાય તો કે શ્રી જમાનો આવે ગૌ સંકોતમ રોહાન થાય ગૌ સંકોત દાદાજી થાય ડિસ્ટ્રક્શન થાય અને છેલ્લે એની અંદરથી પછી સોશિયલ દુનિયામાં જે થાય આપણે ચિત્રે કોઈ અંદરની મન એમ ખાસ કહીને ઋષિદર સંતોષન બાકી શુદ્ધન વિશ્વાસ પણ નીચે આગળ થઈ ગયા સોશિયલ દો વરદાન દેના ખબર પડતી નથી કે શું ચાલી રહ્યું મરદાવાલ સાહેબ આવી અને ઈરાને નવ સમાય અને ઈરાને નવમાં મરદાવાલ સાહેબ સ્વા તરીકે જાહેર થાય અને હિન્દુસ્તાન ની અંદર કે રાજપૂત આનંદ રાજા આવે ઈરાની જે ઉષા સાહેબ ની જુવાની છે એ જુવાની કોટી કરવાની નથી અત્યારે આપણને શું થયું કે ભાઈ આપણને એમ કહ્યું કે 2002 સુધીમાં તો વરદાવાલ સાહેબ આવીને અહીં એવું સંસાર તો સમય જશે પણ તેની નહીં થયું
તેને કારણ કે ગણતરીમાં ભૂલ હોય કે કંઈ તેના પ્રેઝન્ટેશનમાં ભૂલ હોય. એક ચીજ છે કે જે ચાલે ડોક્ટર સાહેબ ઘણા બધા પોતાની નીતિઓની સાથે ચાર્ટો આપેલા છે એમાં એક ચાર્ટ જમાનાનો છે. તો જમાનાના ચાર્ટમાં તમે એવું બતાવી કે જ્યારે એમાં શિક્ષા અધિકારને રોકવા એ માનીશ આપણી પર્શિયન એથોલોજીમાં એમાં આપણે ઊંડા નહીં ઉતરશું. પણ તે એમ કહ્યું કે હાસનની શિક્ષા છે, રવિની અધિકાર છે અને મહાની કુટવાની છે કે 2001 થી શરૂ થાય અને 2022માં કે 2032માં પૂરી થાય છે. અમુક બનાવો એવા બનેલા છે અને બની રહી ગયા છે કે જેનાથી એમ થાય કે એવરીથિંગ is concentrating on 2012. કોમ્પ્યુટર
ministrato, ha ministrato del marina che lo che non montava in cielo e lo poi urla di rimanente hai detto un toro che è lo poi che però io che panane panane la retto sono valli che amara mai per purma hai due sogni andare da un margare fuori e le tutti che non mi è mai per purma di te a già ne parlo e non a correre tre e ma e già ne parlo a cui succede che i trasporti si può informare che apri partisi se non c'è mani mazzina c'è અને અજન્મી કુરવાઈ જયારે અહીં બેસિકમાં 49 જે છે ત્યારે ભરતી સેન્સર માની પ્રતિરા ને અજન્મી કુરવાઈ એ દાદા 114 નો મૂકી જોઈ અને હવે એ પટલીને અજન્મી સેન્સર રવિની મજીના અને માની કુરવાઈ એમ કરીને અત્યારે બે કરેલા એ અહીંયા બે થી બેસી ગઈ હવે આનું કોઈ આપણે અહીં કાંઈ મંગ્યું પછી એ કાંઈ કાંઈ આપ્યું કે અભિયાન ને અભિયાન હવે તમે જોશો ને કે 11 11 11 9 રેડી સ્વિંગ ટાઈમ રેડી સ્વિંગ ટાઈમ એનો 11 હવે યુનિવર્સલ ટાઈમ છે તો યુનિવર્સલ ટાઈમ માં 11 ને 11 એટલે રાખે કે આપણે સારા પાંચ કરા જો આપણે મૂકી દઈએ તો આપણે 4 41 થાય અને એ મુંબઈ ટાઈમ લઈએ તો સવારે 4 એટલે એમની આપણે ઉષંગી પ્રમાણે તારીખ નહીં બદલે પણ ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે જે 21મી તારીખ છે તે 22મી એકદમ સવારે ઉષ્માવને ટાઈમે 4 વાગે આપણા હિન્દુસ્તાન એની અસર મારું પડવાની અહીંના કારણ કે જમાનો આવી રીતે ગયો એ કાંઈ જમાન છે કે એ લોકો એ પેલા નાસ્તા આપ્યું માઇન્સ કેલેન્ડર્સમાં અને તેને અહીંયા મોટી અજાયબીની વચ્ચે મોડર્ન સાયન્ટિસ્ટ હોય તો કામો કર્યા છે એમાં શું છે કે આપણે શું છે અર્થ છે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીની સોલર સિસ્ટમ છે એટલે કે વચ્ચે સૂરજ છે અને આજુબાજુ તેને શું છે ફર્યા એ જે થાય એ સોલર સિસ્ટમ છે હવે એ સોલર સિસ્ટમ એક બાજુ ફરે છે એ સોલર સિસ્ટમ ની અંદર અર્થ છે પૃથ્વી છે પણ એ સોલર સિસ્ટમ સામે છે તો કે જે મોટી મિલ્કી વે નામની ગેલેક્સી છે તે છે એટલે કે ગેલેક્સી ના સેન્ટર માં એક ભૂત કે છે ભૂત કે છે કે આખું જે ગેલેક્સી નું સેન્ટર છે એમાં ભૂત એટલે સૂકી ગર્ભ દેખાશે એટલે શું કે જેમ ગ્રહણ થાય હવે ચંદ્ર ગ્રહણ થાય ત્યારે શું થાય કે ચંદ્ર નિકી થાય કારણ કે સૂર્ય અને પૃથ્વી એમાં એવું થઈ જાય કે ચંદ્ર જે થાય ને એક સરખી લાઈનમાં આવી જાય તો અહીં રીતે શું થયું કે આવું કંઈક ગ્રહણ થવાનું છે અને એ અહીં વખતે થવાનું છે તમે એમ અને એની અંદર પછી કંઈક એવું થશે
કે બીજા તારા સિતારાઓ પેદા થશે એવી શક્તિ વાત અને માયાનું કેલેન્ડર નથી. તો એમાં સાયન્સની છોડી અમારી અમારી જે બિગલેની થિયરી છે અને અમારી જે બધી કઈક લોકો છે એ બતાવે કે પૃથ્વી આ ફોરી યુનિવર્સ એ બિગલેન અને હોમ છે તેની અંદર થયેલું છે અને એની અંદરથી તારા સિતારાઓ પેદા થયેલા છે. એટલે અહીં જે કંઈ આ મહાન લોકો કે એમાં કંઈ દમ છે તો શું છે એ બધી આપણે અને એ બધી આની અવો દિવસે નક્કી કરીને અહીંયા મૂકી દીધું શું વાત છે તારે એ સમજવાની હશે. હું તમને અત્યારે જે ટેક્સ મોડર્ન થિંકિંગમાં એકઠા થયેલા છે અને અત્યારે જે આપણને શું આખું બ્રહ્માંડ છે તેની અંદર શું શું ફેરફારો થઈ રહેલા છે તેની સાયન્ટિફિક થિંકિંગ તમને કે એની વચ્ચે તમારે શું ધ્યાન રાખવાનું કે નાના રોગોમાં એક નામ છે નાના રોગોમાં એક નામમાં એક 84 નામ છે 84 જેને પદ્માની કહ્યું છે. પદ્માની આપણે આ પદ્માની એમ કહીએ એ શું બતાવે એનું તમે ટાંકું મોટો છો તો એમ કે મિઝાન રાખનાર. મિઝાન એટલે શું બેલેન્સ બેલેન્સ રાખનાર તેથી એવી જાતનું બેલેન્સ રાખેલું છે હેવન સાઈડ કે આ પૃથ્વી ઉપર જે માણસ ઉતરે તે માણસને આ પૃથ્વી પર એનો કેસાસ પૂરો કરીને એના દબાવનું ભાવમાં કિન્યું થાય આ એ ભક્તિ ગોઠવણ એ શરીરે એ બેલેન્સ એની અંદર કીધેલી છે એ જ્ઞાન બંધનીનો મેસેજ છે. સાયન્સ વાળો મેં કહી દીધા કે 1970 ની અંદર કોઈ એકને એમ કહ્યું કે આપણે એકદમ કે માણસ તરીકે કે આપણે અહીંયા રહીએ છીએ એમાં એમ કે આપણું કંઈ આપણી ઉપર એ એવી રીતનું થયેલું છે કે જે કરેક્ટ છે એવી જોઈએ એ કરેક્ટ મેઝરમેન્ટ રેવન્યુ થયેલું છે. ફોર ઇન્સ્ટન્સ મેં સુરત છે તો સુરત 8-9 મિનિટ દૂર છે લાઇટ ઇયર 16 કે 93,000 મિલિયન માઇલ સારી સોરી 93,000 માઇલ સારી સુરત છે. તો સુરત તમારી એ જે સૂર્ય છે એને એ જો અત્યારે છે એના કરતા જો થોડો બી આગળ હોય એ ઉપરથી હોય તો આ અર્થની ઉપર જો એનાથી જરા નીચે ઉતરે તો આ અર્થની ઉપર એકદમ ગરમ થઈ જાય. એનું કારણ શું કે અર્થની આજુબાજુ એ એટમોસ્ફિયર બનાવીને આપેલું છે. આનું કોઈ સાયન્ટિસ્ટોએ જોયું કે અવું એટમોસ્ફિયર કોઈ બી બીજા ગ્રહ પર નથી. તેથી એ એટમોસ્ફિયર આપણે આપેલું છે એવી રીતનું છે કે એવી એકદમ બેલેન્સ્ડ છે. આપણી હવામાં શું આવે ઓક્સિજન આવે નાઇટ્રોજન આવે હાઇડ્રોજન આવે કાર્બન ડાયોક્સાઇડ આવે અને બીજા બી બધા ઘીના ઘીના આર્ગન જેમ અલગ અલગ ગેસીસના પ્રમાણ હોય સૌથી વધારે પ્રમાણ હાઇડ્રોજન હાઇડ્રોજનનું હોય તો તે એટમોસ્ફિયર બનાવી દેવું કહેવું છે. એ જે એટમોસ્ફિયર છે એ બીજું છે કે થીમ વાળ જેવું છે. આખી પૃથ્વીની આજુબાજુ એક વાળ ભજી ગયું છે એક લેયર છે. એટલે લેયરની અંદર કંઈ તે શરીરે એવું પાટમાન મૂકેલું છે કે જ્યારે સૂરજના કિરણ એ લેયરમાંથી પસાર થઈને પૃથ્વીની ઉપર આવે અને તેમાંથી અમુક ગરમી કાપી અને તે ગરમીથી નીચે ઉતરી અને નીચે ઉતરીને પછી શું થાય કે અર્થ પર આવ્યા પછી એક એવું બેલેન્સ એવું વર્તમાન રાખેલું છે કે અર્થ પર આવ્યા પછી અમુક ગરમીના કિરણ ઇન્ફ્રારેડ રેસે વાળી થઈ જાય અને અમુક કિરણો અંદર જઈ પૃથ્વી પર જઈ જેના પરિણામમાં આ માણસની ફૂડ ચેઇન એના પરિણામમાં આપણી ભાષામાં કહીએ તો ગંભરોનો પ્રભાવ ઉતરે અને માણસની અંદર માણસ
રસ્તે નથી, એનું પેશાબ પૂરું કરવાને રસ્તે જે ફૂડ ચેઇન જોઈએ, ફૂડ ખોરાક એ આપે. અને એટમોસ્ફિયરમાં એવું બનાવેલું કે માણસને જીવવાને રસ્તે શું કહે છે, એક ઉષ્ટાન જોઈએ, ગરમ જોઈએ, અને બીજો ખોરાક જોઈએ. અમે જે ગામ છે તે કેમ લેવાનું? તો તેલુગુ કે એવન સાહેબ કે આપણને બોલ્યા છે કે એવાનું એવન સાહેબે શું કીધું કે ભાઈ માણસ સાંભળે તો એ ગામ અંદર જાય અને હવા અંદર જઈ ને અંદર ઓક્સિજન બને અને કાર્બન ડાયોક્સાઇડ બળી જાય. આ બધું જ્વાળો છે કે જ્વાળો દિવસને કાંઈને જ્વાળો બી તમારે છે ઘરમાં ધમ છે એટલે બોલો સિન્થેસિસ છે તો એ જ્વાળોની અંદર થાય કે જળ એ હવા લે અને જે કાર્બન ડાયોક્સાઇડ માણસે કરેલું છે તેને ઓક્સિજનમાં ભેગી કરે. આ જાતની સાયકલ છે તો એવી સાયકલ કુદરતે બનાવેલી છે કે જેથી અહીં અર્થની ઉપર કાર્બન ડાયોક્સાઇડ જે છે જે જેવી ગેસ છે એ કાર્બન ડાયોક્સાઇડ ગેસનું પ્રમાણ એટલું બધું વર્તમાનમાં રહે કે ફૂડ ચેઇન અને એની દમ લેવાની જે માણસની શક્તિ છે અને એમ કરીને એનો પેશાબ પૂરો કરવાની શક્તિ છે તે ફૂડ ચેઇન મળી રહી માણસને એમાં એટલું બધું ઝીણવટ છે. આપણે બોલીએ કરી આપણે એટલી બધી ઝીણવટ છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવો નહીં જોઈએ. અમુકથી વધારે જો થાય તો મોટી આપણા અત્યારે શું થયું છે કે આપણે માણસ જાતે માણસ જાત શું કરે કરે આપણે જાણીએ છીએ કે આપણને શીખવ્યું શું છે એની ખરજ હું પૂરેપૂરું બંધ રહે એને જુદી જુદી કિંમતોના રસ્તાઓ જેમાં એનો જન્મ થયો હોય એ રસ્તાઓની ઉપર એ ચાલ્યો જાય અને એ હોમનું સિવિલાઇઝેશન જેને હોમિયસમાં એમ કહ્યું કે હોમેન શારીરિક પેટેજન કેમિયસ નહીં રહે હોમેન પ્રાશ્મિક પ્રાગત ગઈ કેમિયસ નહીં રહે શારીરિક કેમિયું લીલાશ શાંતિ પ્રજો કેરેતી ફ્રેશનેસ એવી જાતનું માઇન્ડ માણસોનું ચાલતું હોય અને પ્રાશ્વિમ પ્રાગત ગૈધ્યમ એટલે તે સાહેબનો પ્રેમ તે સાહેબનો ઈષ્ટ નીચે ઉતરવું હોય અને પ્રાગત ગૈધ્યમ એટલે આપણા જે ગૈથાઓ છે અહીં જે શારીરિક યુનિવર્સ છે જે ફિઝિકલ યુનિવર્સ છે તે ફિઝિકલ યુનિવર્સને આગળ લઈ જાય પ્રાગત એટલે આગળ લઈ જાય ફ્રમ પ્રેમ અને પ્રગતિ દેવકી આવે સ્થાન છે એવી હોમ યજ્ઞની અને હોમ યજ્ઞની યજ્ઞની કે જેથી એવા એવા રીતે ભરેલું જન્મ્યું પછી ભરેલું શું કીધું કે હોમ યજ્ઞમાં બતાવેલું છે એવું જાણવા ને સીધામે સીધામે શ્રી કમે ને સક્ષાસી એ શું કે ભાઈ અહીં છે અસીધા હતનામો એક મોટો જેવો સાપ છે એ સાપને ભરેલું ને અને એને
એની સાથે શું થયું, એ સાપ કેવો છે, કે તાન માતાનો છે, તાન મોઢાનો છે, એની તાન થાય કે છે, આપણે નહીં ઉઠાવશું. પક્ષ અક્ષર છે કે એવું, એના એની છ અંક છે. ડાક્ટર સાહેબ એવું કે બીજી નીતિના ઇન્સાન જે છે ને એની અંદરનો ઊંઘે રસ્તે લઈ લે અને શેતાનનું સિવિલાઇઝેશન ઉભું કરી આપે. એને એવો કેવો લઈ અંદર કે એને કે શું કે છે, એ હજાર યુક્તિવાળું છે, કે અંદરનો હજાર યુક્તિવાળું છે, એ માણસને ઊંઘે રસ્તે લઈ જવાની વસ્તુ કે ઊંઘે રસ્તે લઈ જાય ત્યારે ઘરે લઈ જાય. તેથી છે આ મોટા ઓક્સિબલ પૃથ્વી પર થાય તે વખતે અહીં કેરેસાની ઉડાત હોય ત્યાં ક્યારે છે. તો કેરેસાની બની શું થયું કે એમને ઇન્સાનને એક સાયન્સ નામની ગઈ લાગી. એમાં એમ કહ્યું કે ઇન્સાન પોતાના મગજથી કુદરતનો બધા ભેદ સમજી જશે. એ વાત આગળ ચાલી 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 પડાતરી મિલાઈ થાય એ વિશે માની જોઈએ. અને પછી તો કઈ બધી જાત કરેલી ચીજો કઈ અંદર કે મેડિકલ સાયન્સ માંથી અને બધું એટલું બધું જાણીએ કે ભાઈ આપણે તો હવે ચાલીએ આપણે હવે એકદમ ભેજ જેવી રૂપિયા બનાવી લઈશું. આપણે છે કે એવું કરશું કે ખાવાની બી જરૂર નહીં પડે, પછી નલી ગોળી લઈ લઈશું તો ખાવાનું થઈ ગયું. એવી જાતના વિચારો અંદર ડૉક્ટર સાહેબ પરાબો ચીનીમાલની પહેલી નીતિના ચોથા ચેપ્ટરમાં તો ગોળવી નાખ્યું એ પરિણામ શું આવી
કે જેની એ કાર્બન ડાયોક્સાઇડ ઉપરાંત બીજી બી બધી ગેસીસ છે, એક મિથેન કરીને ગેસ છે, બીજી એક છે નાઇટ્રસ ઓક્સાઇડ કરીને છે, પછી બીજી એક છે તે સલ્ફર નામે અમુક કમ્પાઉન્ડ છે સલ્ફર, એને આ બધી જે ચીજો છે તેને એ લોકો ગ્રીન હાઉસ ગેસીસ એમ કહે છે. ગ્રીન હાઉસ ગેસીસ એટલે શું કે ગ્રીન એટલે પેલું ઓમનું ગ્રીન નહીં પણ રસીકારકનું ગ્રીન એવું કે લોકો કહેતા નથી, પણ શું છે કે એક એરસી એનર્જી એમ કહેવાય કે મોટર ગાડી ઉભેલી છે એના કાચ ચલાવી લેવો અને એની ઉપર ધડકો પડે તો ધડકાના કિરણ અંદર દાખલ થાય અને મોટર ગાડીની અંદરનું ટેમ્પરેચર વધે. કરવું શું જોઈએ કે એ કાચને ઉતારેલો નહીં રાખ્યો હોય તો એની અંદર ટેમ્પરેચર વધતું જાય, કારણ કે અંદર દાખલ થયેલી ગરમી બહાર નથી નીકળતી. એગ્રીકલ્ચરલ સાયન્સમાં કઈ એવી ચીજ છે કે જેમાં ગ્રીન હાઉસ બનાવવામાં આવે છે એકચ્યુઅલી કે કંઈક એવા એવા અનુકૂળ તરકારી એવી રીતનું હોય છે કે ગ્રીન હાઉસમાં મૂકેલું હોય, તે ગ્રીન હાઉસમાં ખૂબી શું હોય કે સૂરજનું કિરણ જે અંદર આવે તે અંદર જરા અમુક વધારે પ્રમાણમાં રહે ને ગ્રીન હાઉસની અંદર ટેમ્પરેચર વધારે આવે. એ ગાડીમાં જેમ ટેમ્પરેચર વધે જેમ એ ગ્રીન હાઉસ ફાર્મની અંદર જેમ ટેમ્પરેચર વધે તેમ આખી અર્થની આજુબાજુ આ કાર્બન ડાયોક્સાઇડ અને ગ્રીન હાઉસ ગેસીસ ફેલાઈ ગઈ છે. અને તેને લીધે જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ, એ ગ્લોબલ વોર્મિંગ આજે એકદમ એટલું બધું જબરજસ્ત આવી ગયું. હમણાં તમને રોશન હશે કે બે વર્ષનું નોબેલ પ્રાઇઝ એ ગ્લોબલ વોર્મિંગના બે ઘણા જ મોટા મહારથીઓ છે, તેમાં એક તો ઇન્ડિયન છે અને બીજો વાઇસ પ્રેસિડેન્ટ હતા અમેરિકાના આલન બોર્ડ is taking the part of the back.
ગ્લોબલ ટેમ્પરેચર વધતું, અને જ્યારે ગ્લોબલ ટેમ્પરેચર વધતું જાય ત્યારે શું થાય? એને પછી ગ્લોબલ ટેમ્પરેચર વધે તો શું થાય કે દરિયાનું ટેમ્પરેચર વધે, કાર્બન ડાયોક્સાઇડ બરોબર સંપૂર્ણ વધારો, મેઇન કલ્પિત કાર્બન ડાયોક્સાઇડ છે, તો કાર્બન ડાયોક્સાઇડ એનો સંપૂર્ણ વધારો એની અંદરથી ધીરે રહીને એવું થાય કે પેલું ટેમ્પરેચર હવાનું એટમોસ્ફિયર અને ઓશન દરિયાનું અને એ જ્યારે વધે ત્યારે શું થાય, કારણ કે એટલું બધું તાપમાન ફરવાઈ ગયું છે કે એની અંદર બધું જે કંઈ સુરજનું બ્લેસિંગ હતું કે જે સુરજની રોશનીનું બ્લેસિંગ હતું તેને એસિડિક બનાવી લેવાથી તમામ મચ્છીઓ રહેલી જીવેલી
અને એવી કુદરતની સાયકલની સ્પર્ધા કે તે અમુક અંધારો છે. આપણે વધારાના શું કહેવાના આનંદ છે કે ઇન્ટરસેલેક્ટેશન કરવાને વસ્તે એવા અંધારો કાપી કરે જંગલો કાપી કરે. હવે જંગલો કાપી જંગલો શું કરતા નથી અમતા નહીં ઉભે ને એ લોકો મનસનો સોયેલો કાર્બન ડાયોક્સાઇડ પોતાનામાં લઈ ઓક્સિજન અંદર એ જે કાર્બન ડાયોક્સાઇડ ડિસ્પોઝલ થતી આપણે મોટું કે આપણે આ કાર્બન ડાયોક્સાઇડ ની લેવલ ઉતારવા શું કરવું જોઈએ. ઇટ્સ નોટ ડિફિકલ્ટ. એવો કે છે આપણી પાસે એટલા બધા રિસોર્સિસ છે અને સૂર્યની રોશની જે કેવો મોટો રિસોર્સ છે કે આપણે એનર્જી ઓઇલ પરથી ફોસિલ ઓઇલ વાપરવાને બદલે આપણે સૂર્યની એનર્જી વાપરીએ એ બી કહી શકે એમ છે કે 70 ની અંદર થયું 1995 માં બીજી મળી કોન્ફરન્સ સિંગાપોર ફેબ્રુઆરી ગયો આપણો 132 પ્રેસિડેન્ટ બુશે છે પ્રેસિડેન્ટ બુશ કે કેરેસાની મલિકેન તાવગરે કે ઉકેમ સુજે ઇટલરે કેરેસાની નો એજન તો ઉકેમ ગ્લાસ સેન્ચરી માં કે વિધિ પોઈન્ટ થી ઇને છેલે ગ્લોબલ વોર્મિંગ બુશ તો ઉક એક્ચ્યુઅલી એક્યાર મિને મિનસ કે આપે છે શું થાય છે કાર્બન ડાયોક્સાઇડ ની જે તકે જાય એકો અહીંયા એમલા કો ઓરિસો 1950 અને ગ્રીન હાઉસ ગેસીસ છે એ નિયમો નિયમોની એક સોર્સ છે ખબર અહીં જે ઇલેક્ટ્રિસિટી છે ને આપણે વાપરીએ એ ઇલેક્ટ્રિસિટી બધી ક્રિએટ હોય એટલે એ મુખ્ય પ્રકાર સંગ્રહો એની અંદરથી ગ્રીન હાઉસ ગેસીસ ફૂટે છે અને એને સીધી ગઈ આપણે કરીએ સવારથી સમજો એ બધું ક્યારે સાથે કન્સિડરેશન છે અહીં મંગળો છે ગ્લોબલ વોર્મિંગ એમાં શું થયું છે કે એનિમલ્સની સાયકલ બી ખોરવાઈ રહી છે એ કેવી રીતે કે અમુક જગ્યાને ક્યાં ગુમા એ પણ એ જંગલો ખીલે ન હોય એ વખતે અમુક એનિમલ વર્ડ્સ ન હોય એ વખતે તમે લોકોને રસ્તે ખોરાક તૈયાર હોય અમુક સર્ટન વર્ડ છે એ વખતે તે જંગલોમાં ઉતરી ગયા કેટલ પીલર્સ આખા ઉઠાવી ઇન્ટરવ્યુઅર્સ પેલા પેલા ઘર જાગીને તેને ખાય અડધા ખાય અડધા થઈ જાય અને પછી એમ ખાઈ કર અને ચાલતી રહી તો હવે શું થયું કે પેલા બહાર જાગે એ અગાઉ ઇન્ટરવ્યુઅર સાથે ક્યારે પણ દેખી બહારને જેટલું ટાઈમ ઉભા હોવા એ ટાઈમમાં બી વાળો કરી પેલા કે એનિમલ લાઈફ બી ડિસ્ટર્બ થઈ ગઈ છે ફિશ લાઈફ દરિયાની અંદર બી ડિસ્ટર્બ થઈ ગઈ એ તો
એને આ છે હું તમને બતાવું છું પણ મારી પાસે સમય ઓછો છે કારણ કે હવે તો બીજી વાત કરવાની છે તો એ ગ્લોબલ વોર્મિંગ એક ચીજ છે હવે બીજું શું ચાલી રહ્યું તમને સાયન્ટિફિક થિંકિંગમાં કે જેને એપોકેલિપ્સ કહેવામાં આવે મોડર્ન સાયન્ટિફિક થિંકિંગમાં રાખેલ છે અહીંયા અમનાનો અમેરિકાના ધ્યાનમાં આપણે રોશન છે તેમાં અમેરિકાના દરેક વખતના ધ્યાનમાં મારી અંદર કે મોડર્ન નોલેજ મૂકવા માંગે બીજી તે સહયોગની કૃપાથી કે જે આપણને અમનાનું ચેપ્ટર બનાવે આઈ બુક એપોકેલિપ્સ 2012 બાય લોરેન્સ જોસેફ આઈ આઈ ચોપડીને મેં ડાન્સે મોગલ કરીને મોટો બુકસ્ટોર છે તે બુકસ્ટોરના સાયન્સના સેક્શનમાં જોઈ ભગવાન લોકો સાયન્સના સેક્શનમાં એ ચોપડીને મૂકે ને તો એ વિન વાળા હોશે કે ક્લિયર આવે એમ બરાબર ઘણા લઈ ગયા બધું કોઈ ઉકીલો ઉપર નથી કે હું તે કોઈ છે કે ગરીબ મિજાજની તારીખો આપવાની હતી હું તે બહુ કોઈ હોશે પણ અંદર ગોળીને જાઉં તો બધો સાયન્ટિફિક નહીં એવો સાયન્ટિફિક એવિડન્સ અને પછી જે બીજે ગાડી બીજા પૂછો માંગ્યો તો આવો લોકો એવો કરે તેમાં બધા 25-30 મેડમ મને જોઈએ સાયન્ટિસ્ટ હોય એમ કહ્યું કે ભાઈ અહીં જે વાત છે કે ગ્લોબલ વોર્મિંગ તો માઇનસ ટુ વાળા પણ સંસ્કૃત ઉપરાંત અને સંસ્કૃત થાય એ
એવી રીતે થાય છે કે બે હજાર માણસોનું સારું એ સંસ્પોર્ટની અંદર જબરજસ્ત મોટું સારું એની અંદર શું કે બે હજાર માણસને સંસ્પોર્ટની આ એક્ટિવિટીની સાથે બીજી એક એક્ટિવિટી જોડે જેને એ પ્રોટોન સોંગ્સ કહે છે એટલે શું કે સૂર્યની ઉપરથી પ્રોટોન નામના પાર્ટિકલ્સો છૂટા ઉઠે અને એ એટલી જોરમાં લાઇટની ઝડપ મારી ને આર્જુની ઉપર થાય છે તેવી રીતે આર્જુનું આખું પરમાન કારણ આર્જુનું આખું પરમાન પ્રેરિત અને તેની લીધે હળી કે કહી કે એ જે પ્રોટોન સ્ટ્રોંગ ટુ તે બે હજાર ને પાંચની અંદર આવે અને એ બે હજાર પાંચની અંદર જાત જાતના બનાવો બન્યા છે અમેરિકાની અંદર સત્તાવીસ હરિકેન્સ છે એની અંદર ત્યાં એક પ્રોટોનના પ્રોટોનની એનર્જી જોવા માટે પણ એ જે છે લાઇટની થ્રી ફોર્થ ઓફ ધ લાઇટની સ્પીડ એ ઇન્ક્યુબ કરે આઈન્સ્ટાઈનની થિયરી એમ કે છે અલગ પાર્ટિકલ જો લાઇટની સ્પીડની નજીક જાય તો એનો માસ વધી માસ વધી જાય એટલે શું થાય વજન વધે તો અહીંયા 75% જેટલી લાઇટની સ્પીડ લઈને એ ઇલેક્ટ્રોન સોંગ ઉતરી આવે ખાસ કરીને જે હજાર અને એ બધા કેન્દ્ર ધર્મ 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 એકદમ જોરમાં ફેરફાર થઈને બધું કંઈક નજીક આવતું હોય સત્ય નસી નજીક આવતી હોય પ્રલય નજીક આવતો હોય એવી રીતનું થઈ ગયું છે કે સાયન્ટિફિક અભિજાત પ્રોટોન સોલ્વ થાય ત્યારે તમારે ત્યાં કે સેટેલાઇટની સિસ્ટિમ છે ને એવી અસર થાય કે સેટેલાઇટની સિસ્ટિમ બી મારી બાજુની છે એવી રહેવાની નથી જો ઇલેક્ટ્રિસિટી રન થઈ ગઈ એમ કહેલું છે કે બધા ઊંચાઈ પાડીને પોતાની નિરંતરને જોડે અહીં પૃથ્વી ઉપરની ઇલેક્ટ્રિસિટીને ન્યુટ્રલાઇઝ કરી નાખશે તો ન્યુટ્રલાઇઝ થઈ ગયે તો અહીં બધો જે પેરેશાનીનો ખેલ છે ને એ બહારના કાર્બનિકાની નીચે બસ અહીં અહીં લોકોએ બતાવી અહીં સાયન્ટિફિક થિંકિંગ છે અહીંયા હું તમારી અહીંયા રમું છું ધ ગ્રેટ વેવ કેટલું એની માંગણી છે આમ તો કે છે 2000 ને 5000 ની અંદર આ મેક્સિમમ થઈ અને તેને લીધે સત્તાની રીતે થયા અને વોલ્કેનોઝ બી છે કે બધા વોલ્કેનોઝ નો ની આખો જબરજસ્ત અહીંયા એમ કે સૂર્યપુર
આગળ બધી કોન્સેપ્ટની મેં આ સ્થિતિમાં એવા સમજ્યા નહીં નાગી બીજા મન કરી કોન્સેપ્ટની મેં આગળ ખાસીમાં આવવા માંગે તો એ એવંટી કે એ શું છે એટલે એ વસ્તુ માની છે ઉભાને જોઈને આ અહીંયા આવું બધું ઘેરાથી મૂક્યો બીજું એક બીજું શું કહ્યું છે કે અર્થ મેગ્નેટિક ફિલ્ડ આઈ ગુજરી છે ને અર્થ એ એની એક્સિસ છે એમાંથી એ આજુબાજુ થાય અને એ થાય તેનાથી શું થાય કે અર્થના પેટમાં અમુક સર્ટન મોલેક્યુલ લિક્વિડ હોય એ લિક્વિડની કોણ 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 થાય અને તેને લીધે મેગ્નેટિક ફિલ્ડ ઊભું થાય એ મેગ્નેટિક ફિલ્ડ એની ઉપર આપણી આ બધી આખી ઇલેક્ટ્રિસિટી ની ઇમારત થાય છે મેગ્નેટિક ફિલ્ડ પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એ એની It is the end of the road.
સીતા જે થઈ ગયેલા છે એ લોકોની અંદરથી એક એનર્જી ક્લાઉડ ઉઠે છે. તમે લોકો જે લોકોનો બેકગ્રાઉન્ડ છે એ લોકોને કહે કે તું બહારનું વિચાર for catastrophe resulting from the earth's encounter with this energy cloud range from 2010 and 2020. I understand science is going to have an energy cloud even for maximum patar se, aray patar se, so we can air the subject between 2010 and 2020. Energy cloud may not come. પછી બીજો એક વાત, ફિઝિસિસ્ટ એટ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલી, બહુ વેલનોન યુનિવર્સિટી, યુસી બર્કલી એ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલી એ બહુ મોટી જબરદસ્ત યુનિવર્સિટી છે અને એના ઘણા બધા સાયન્ટિસ્ટો અને બધી દરેક લાઈનની અંદર એક્સપર્ટ છે. તો એ કહે છે કે એ ડિસ્કવર એ લોકોએ શું ચોરી કરેલું કે બર્કલીમાં આપણે this Berkeley University scientist, they say they maintain with 99% certainty. You know, those who maintain that we are now overdue for another such mega catastrophe. In a mega catastrophe, a double-just catastrophe, then it's a day. I said, how we have partly compensated that I'm going to do Baratul Sanitary Studies. Poor Baratul Satanic Cloud, the same output, ઇન્ડોનેશિયા
74,000 years ago led to the death of more than 90% of the world population. Y hoy ya no somos de banqueros del futuro ni de la historia. Global warming to make it cheaper by yearly. I do double just magnetic storms. Suddenly, upper the protonic storms. And I do Barako Devi income double just energy cloud for the surf. Ustaz ne pucha hona de mo. He said, Guru Barako no ke khyal ko aapko ke kyesu. Even if I do I am pray. Even if I do, ke tame puchari wa taro jo hai. To puchari wa taro mo anjo aave ne pashi jene puchari aage. એક બાજુ માણસનું બનાવેલું ગ્લોબલ વોર્મિંગ અને બીજી બાજુ નેચરનો ગુસ્સો નાના લોકોમાં પાટમાન ખોરવાય એ પાટમાન બી જે ખોરવાય એથી ઓસ્ટ્રેલિયાના પ્લાનમાં લખેલું છે ઓસ્ટ્રેલિયાના પ્લાનમાં લખેલું છે તારીખ 81,000 વર્ષનો તારીખો ખરા હમણાં 40,000ની અંદર એવું રહેશે કે એમાં ટાઈમની આમાં આવશે અને કહ્યું કે આમાં પેરેસાઇનના સિવિલિઝેશન ઉપર બંધાશે અને તેને લીધે એ આમાં શું થશે હવે પેલા અહીં જે વાત છે કે માયન સિવિલિઝેશનના કોઈ ડિસેન્ડન્ટ્સ ને મળ્યું છે જે બધા મોડર્ન લાઈફમાં છે એ લોકો અંદર થાય કે એના ડિસેન્ડન્ટ્સ છે એ લોકો કે તમે તમારે એમ નહીં સમજવું કે આ એનિવેટ થઈ જશે કે માનસ જાત એનિવેટ થઈ જશે કે ડીસ ઇઝ સમથિંગ કે કઈ એવી ચીજ છે કે જ્યારે ચાઇલ્ડ બર્થ થાય કે ચાઇલ્ડ બર્થ થાય ત્યારે શું થાય કે બ્લડ અને એગેની બ્લડ ને એગેની મમ્મીની પ્રસૂતિ વેદના જે કે પેઇન ઓફ ડિલિવરી તે કેટલી દુઃખી છે તે કેટલું ભૂખા વિશે પડતી મમ્મીઓને ખબર છે અત્યારે મેન્સી પછી જગ્યાએ કરીને વર્ક કરવાનું પણ એમાં ખબર નથી કે જો નેચરલ બર્થ હોય જો આવું હોય તો તેને અવોઈડ એને સિગરેટ નહીં કરવી કારણ શું કે નેચરલ બર્થમાં ભલે તે મમ્મીને કલાકો સુધી ખમવું પડે મારી દીકરીને એના બધા ડૉક્ટર ટ્રેન ઘણા બધા દિવસ શિવોની યુનિવર્સિટી ઓફ કેન્ટેકી તેમાં કોઈ ડૉક્ટર જ્યુઈશ ડૉક્ટરની સેક્રેટરી અને ગરીબ માનેકી એવી બદલાવ ત્યારે એ જ્યારે એને અત્યારે ખરાશ
હોમનું સિવિલાઇઝેશન શરૂ થવાની હતી. હવે આપણે તમને બહુ ગભરાવી એ ગભરાવાની જરૂર આપણને શું ખબર કે તમે એ ક્યાં સરે છે આપણે એક ડાયરેક્ટ ડાયરેક્ટ વોટેવર સામે પ્રતિ ટ્રેડિશનલ વોટેવર
જમાન નહીં અંદર એ ગામો ભૂમો જમાનો નથી છોડે છે રોજ સવારે તારો લઈ એ શિકાશે શિકાશે સેનાની નિયમ બનતો આજે તારો મળતો નથી આજે જે મારી સેની અંદર એટલો કચરો છે કે આપણે કહો સોલવાય કે તંગારા બે દારાથી વધારે રહેતો એ આપણે શું કરવાનું કે એને બદલે તાજુ લીધું તાજુ લીધું ને આપી છે કરી તમારે
તમારી ઓગળી એક્સરસાઇઝ છે, આટલા વાળો પાછા વાળો પાછા કરો, એમ કરો એમ કરો, કસ્તી વગરની યોગી એક્સરસાઇઝ છે તો એ એ કરો. અને પછી પછી આશ્રમ ઉતાર કરીને સરસ્વતી નથી કે આટલી સરસ્વતી નથી પછી અને પછી આને કાગે કરે કે લે ડિલિવરી કેમ કરો અને એ કુબરી નંબર અને એ બન્યા પછી પછી એક કસ્તી કરો કે છે કસ્તી કરો કસ્તી ઓ દેખે વાત કરો કે અને આય વાત કસ્તી માં આટલી ઓર કરશો કે પતા લાગી ઓખરા દે છે કે નીચે રે તો 400 રૂપિયા 400 રૂપિયા થાય પણ એ તો એનો કાળાનો ભાવ નથી થઈ ગયો એ રૂપિયા પણ એ નહીં કરતો કે ખર્ચો નહીં કારણ કે આ તો કરી
વાળી થઈ જશે. એની તો ભૂખી આપી કર્મીના સાહેબોની દસ્તી આપી છે, સાડોશની દસ્તી બી આપી છે, આપણી જે દસ્તી છે એમના બધાની એકલો વાળી છે. આ કૃપાની બહુ થઈ ગઈ તો એ ખુશી કરો. પછી શું એ બીજો એક નિયમ કે માત્રની બંદગી. હવે માત્રની બંદગી આપણે જ્યારે સિરિયસ થઈ ગયા ચારે ઘરે સાથે તમારે શું કે આપણી આજુબાજુમાં જે લોકો આગળ છે એવું એ લોકો બીજાને કહી શકે આપણે શું કરવાનું ગમો ભરવું પછી તમારી તરફ આગળ લઈ જાઓ એવો મોટો સંદેશો છે. પછી જે ઓર્મલિયાસ છે આપણે
આખીને એ માછલીએ સંતાવો એટલે ઇન્સાન છે એટલે ઉતારેલી પાણીની તૈયાર છે પછી શું થાય કે ઓર્ગનાઇઝેશનની અંદર આઈ ગયા નાના છે અમે સી એ ચી છે એ તમે નાનો દેવને તો હોર્મોન ક્યાં યશની અંદરથી ઉછીને બહાર નાનો નહીં દેવા કારણ કે એનાથી શોકમાં ખરો નહીં જો તમારી ઓર્ગનાઇઝેશનની અંદર વગેરે વગેરેના જેમ આવે જે ક્યારે સી એ થઈ ગયું એને તમારે ચોખ્ખું નામ રાખવું હોય તો 101 માંથી તમને જે પસંદ પડે તે કોઈ કુટિયા
अथवा नहीं लेगी तो ते बेटे गुरु आगे नहीं रहा मैं और पकड़े हूँ कर दूँ सकती है ऐसी बात है ये अगर पाचो एक भी दे कि हमारी पास आशीर्वाद हो कर तो कार्य में करने का ना आशीर्वाद आइडिया में नहीं भाई ना आशीर्वाद में ना चार चार में बुरा ना आशीर्वाद से हो कर तो तुम एक चीज है ना बोली क्यों कि एक मुखर्जी करीने साइंटिस्ट से करना ठीक है मंगल ये मुखर्जी ने नया नया वन पे क्यों कि ये नहीं करूं कि सही आने के से ये अगर बात हूँ कि ये नहीं करूं कि क्यों आपके ऊपर हम नहीं कि हम ना कि इसमें बंदी छोटो पर कि हम ना कि साइंस नहीं बस नहीं घर पर मुझे ये अगर बात हूँ अने कि माँ बनूं सब को आए एनर्जी का वो कहने के बोलूं कि क्यों कि बोलूं थमा मुझे कि बस ये कहीं के कि तेरी से पॉसिबिलिटी ऑफ सम कॉस्मिक रेज which will bring blessings on the earth. A scientist, an Indian scientist, he can walk out. Indian scientist, he can walk out, international scientist. And he, koya gara ki tara se, he can walk out, and he can walk out, to special no scientist. He is the Mali Zoro and Bata, he is the cosmic rays, he can walk out, 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 तो इसकी एवं सत्य नसीन जो कॉस्मिक रे उतारना होए नहीं किसके आने नहीं दूसरा में मान तो कहीं ये कॉस्मिक रे का ब्लेसिंग भी मार कर ये ब्लेसिंग ना तो जैसे उगे पहले घर में तो कहीं ना कहीं बड़ा है जैसे साउथ में आए तो आते ही और आपने बड़ा मान लिया इसके लिए कि सेल तो अपने तुम्हारा ब्लेसिंग हो तो कहा कि हम खाएं क्यों यहाँ एनर्जी का उदाई वो बड़ा तू दस्यू कहीं और करे बना ब्लेसिंग वाला कॉस्मिक रे दूसरी ने तेरो भाई अटकाव करे पर वो तेरे तो मरा मन का पर घटू बचा ली क्या कि कॉस्मिक रे जो चीज है कि धन जीवन 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 पार्टिकल जो कुदरत मानी गई है अने ये ये भी ये भी कमी है डॉक्टर से भी एक देखा नहीं डॉक्टर मुगलों में इशारा कर गया कि असर रोशनी हो चुकी असर रोशनी के आगे जरूर भी रोशनी जरूर ना आशीर्वाद हो कि जरूर ना आशीर्वाद हो वो नहीं फिजिकल फॉर्म थी कॉस्मिक रेज कहीं है कि क्यों नहीं आई वो तो प्राप्त हो अबे आई तो मैं तुम्हारे लिए सुपर कि ये बात की पूरी तुम्हारे जो कारण मैं आंसर नहीं बताऊं मैं सबकी वजह नहीं कौन है सबकी वजह नहीं कौन कि जबान पर सच्चे ही है जबान पर सच्चे ही आंसर मैं राखी को आप सेट होगा ये आप अरे सच्चे ही मैं सुपर बने का तो भी दुर्गा कर कहीं भी कहीं नहीं कर दो ना मैं ये पकड़ लेकर कर दूँगा दूसरी चीज़ है ताकि ये दोनों कैरेक्टर में मुलाकात हो जाए तब उन्हें ये पकड़ ना के नीचे ये तो तुम्हें वीडियो पकड़ पा रहा है पर ये पकड़ के नीचे ना वो आगे ये पकड़ ना जो आ रहा है वो आ नहीं तो वीडियो पकड़ क्या होगा विचार अंदर आने की कोई पूछना है अंदर भी तो एक बार आए बड़ो करी बड़ो का जो बुरा भी दुनिया साफ करीने चलिए उनको बेटा भी मंगाई ये वो अंदर मिनो अंदरों मिनो की राह की थी अब आगे पश्चिम में मिनो हार मार करना पहले करना मैं किसी उम्र के केवस करने को जाओ इसलिए नई चीज़ मान जबान पर सच्चे जबान पर मंत्र जबान पर राही कोरा के लेके तेरे भी तो नहीं ये वो कोरा कि जिनो जी तमें राही भी का तमें भी तेरे कहानी की भी ये कहानी ये भी इतनी होए कि राही होए तो हर बार नहीं हो दोनों पीछे काट के लोग नहीं मेहनत तो पीछे होए अरे टैक्सी वाला वो एमपी ये सब उनको मेहनत की कमाई खाता है तेरे एमपी बड़ा है जो बोली मतलब मेहनत की कमाई ये वो खावा नहीं रखते कल्याण कर रहे हैं यानी एक चीज है अन्य विषय चेंटी ये कि मात्रा नहीं सच्चे अरे खराब नहीं तरीका चाहिए होम तरफ लेके तो आजकल निकाल के ये जबान नहीं है तो जबान में वैसे होता है मोटी ताली अवस्था में कम की दे रही है मुंबई को लोग ऐसे सुनाना करता है मकान बल्कि एक अपना बेटा पार करता बल्कि न्याय सो आगे से न्याय मान बल्कि न्याय सो ने बल्कि ऐसे को मान आये मुंबई को लोग ऐसे सुनाना दिस मुंबई के सुनाना दिस पर ये मुंबई को लोग ऐसे सुनाना मान जेबरी ऊपर एक ऊपर तो इंपॉर्टेंस है मुंबई को लोग ऐसे सुनाना जो मान जी दंगल मानसर चौहान जी वचन चौहान जी चौथरा मीर्स का मतलब चौथरा मंदिर की आवाज नहीं थी आरसु मिले मीर्स के एमएम की शब्द इसे बोलो मान वाव सीपीओ एमएम की जी
તેનો સામાન અહીં દાન માં જગ્યા માં લે અને તેનો દુનિયો ના ઓન રાખે કે કોઈ કારણ છે કે આપની જગ્યા ખરાબ નહીં એ રીતે આગી બની છે બીજું શું કે પાટે ની સરસા પ્રાપ્ત અહીં અહીં પાટે જલ્દી સિગ્નલનો પ્રાપ્ત થઈ જાય છે તે ઉડી જશે તે પાટે ની સરસા આપણે રાખી શકો કે અમે વાતે મિત્ર ખોરાકો નફરત ન હોય કરી નથી પ્રેમ જ રાખ કમ દે એનો માને છે કે એવું કે ગુરુ કઈ કરે પણ એ કામ બોલ બહુ વિધિર છે કે એવું ન થાય આપણે જાણીએ છે પણ તેને તમે એ ખોરાક ઉછકી આપો જો એ ખોરાક તમે અરણ ની સાથે ઉપાડો તો અરણ ની હોય કે હા હવે અહીં ફકર છે હવે અહીં સીધો ચકામો એને વધારે ડકો મારવાની છે મદર ઇંગ્લિશને પૂછ્યું કે સાહેબ તમે આવો તો વેરી ડિસ્ટન્ટ માંગુતા લંડનમાં તે છોડીને તમે હિન્દુસ્તાન આવીને ત્યાં થઈ ગયા કે છે ને હિન્દુસ્તાનમાં એક ચીજ મને ગમી જાય એવરીથિંગ ઇઝ સેક્રેટ ખાવાનું બી સેક્રેટ નવાનું બી સેક્રેટ ઇવન ધ સેક્સ્યુઅલ એક્ટ બી સેક્રેટ બધું એટલે પવિત્ર છે કે આના વર્ણન માંગેલું છે એની એની મેન્ટેલિટી પેદા કરજો તમારે એની મેન્ટેલિટી પેદા કરજો કે જેની જે મર્યાદા ગોને કાબુમાં રાખવો એ બહુ મુશ્કેલ છે અને અત્યારે ઈગો બધું ભોગવે છે તો તમે છે ને કે એ ઈગોને પકડી રાખીને એને પ્રેમમાં ભેળવવાની કોશિશ કરશો ને તો તમે કયા પ્રોબ્લેમ સાહેબના દર્શન કરી શકો એવી અર્થ થાય છે ખબર શું થાય કઈ ચીજ છે તો વેલા કોઈ કોઈને કહ્યું ના તમે મેં તમ માંગો કારણ છે કે આઈ નો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે તો એ આપણે શું જોઈએ છે આપણે તમારી ગાંસરી અમે ઉપાડી છે કે એ નાખી દેવાની નહીં ગિરાબે ઉપાડી ગાંસરી રેશમી રે તે સાહેબની રેશમી ગાંસરી છે
इसके पास में जाते हैं उंगली रेखी ना छटा नहीं कमी अच्छा से तो मैं क्या बोलूँ तो मैं आप तो मैं तो मैं एक बड़ा हुआ रखी है पर जी जी उधर की है ना ऊपर आ गई तो मैं आपके चुम्बन हो गया तुझे क्या पर अगर ये साइन साइन से बात करो तो मैं तब इस साइन कौन सी ये ब्रेक को दूँ पर ती ब्रेक को दूँ तो और बिना किसी आपने सुन दिया तो मैं तो मैं तो मैं हुआ चीज तो सुन हुआ कर हुआ कि तेरी हुआ कर तारा को मार तब कोई कोई और है सभी को तेरी और काम तेरी है तेरे एयरपोर्ट की इजाब है एम हुआ करो उसके कमी है आई जो कहीं कमान हुए बोले है नहीं कमान हो तो नहीं पर अपने ये चार वर्ष सवा मुझे एम करी रही है जिंदगी ने कमी ये रीति रास्ता पर रही है कि इतना रास्ता नहीं ऊपर मैं आज तुमने मंत्र बता दिया कि अरे मैं तो मैं बेगो फाइन बता दी कि ये कमी नहीं आने चाहिए तो सो तुमने एम की रूपा भी एम की सोचा आई को एम क्या ये तुम्हारी क्या आई कौशल क्या कि ये गबरावारी में पूछ रहा कि ये कमान हो चाहिए सिपाह आपने अत्यंत कौन कुमो आई चीजों ये मैं करने रहता कि ये मैं अलग मैं उठी रही तो कि साहेब हमारी हुआ कंजूर करे आने तभी आई बाबा था तभी जाए आई चीज आगे पकवानी होए तेरे कमान नसीब में जी भी कहीं लगे हुए थे पर ते कमाई जैसे मरी जैसे लोगे साथ कमा से जीवी जैसे को अल्लाह माया मर गया तो के साथ मैं पूरी किया चालू नहीं किया कई बार आई लेके समय तमारा माइंड लेके लोग अने आई डोंट नो कि कहीं ना कहीं लोगों के जैसे माइंड के लिए क्लास में से हर ये ऐसे भी हो नो अभी ये क्या बात है ये क्या अंतों तो संभव नहीं पर ये था ये था तो मैं अपने तुम्हें आई हुआ जो नहीं की दी रहता हूँ मैं भले मंजूर था एक हुआ तो ये माइंड बाबर समाप्त हो अने आपको ये यूजुअल प्रोग्राम तीन अगस्त से उसका सेट में तो उसको बारह सितंबर की थी तीन अगस्त बारह सौ के अंतर मुंबई का ही सात में चौतीस एक उसका कहीं खबर हो मुंबई का ही सात में चौतीस सेवन सेवन का जन्म है तो आपने काम बात कौन कर रहा है तीन अगस्त की आने का उनकी सबसे नए रिलेशन में अपने भाई कश्मीर में एमपीयू तेरा लोग उस्ताद सर को समझे के अब उस्ताद सर को समझे को भी कर रहा हूँ तो पहले मंडी जी की सीखे फिर आपने कासू को मरोल लगने खबर से कि मैं क्या मान रहा उस्ताद के कि वही हमें डॉक्टर नहीं होंगे समझे उस्ताद सर की स्टोरी तो ये क्या मुझे बताए लाइन मगर इस समझ वाला नहीं नहीं हमने राम कथा चालती हुई चलो जमाना की वो राम ने सीता ने लक्ष्मण चालता है और चला में आगे भी लग भागने काम 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 नहीं कथा खाए इतना मेरे लोगों ने बोला ना बोला समझ जाना नहीं कर, काम
માટે નથી નીકળી તરફ નહીં પડતું છતાં કરશું તો 7મી ઓગસ્ટે અને 8મી ઓગસ્ટે હોય ગાંધીનો ક્લાસ તે ઉપરાંત કાંઈક બધા આપણા ક્લાસને મેળવવા છે તે ઉપરાંત 5મી ઓગસ્ટે કે આપણી નેલ્દા પટેલ અત્યારે સારી કરી છે 5મી ઓગસ્ટે એ નેલ્દા પટેલ અત્યારે સારી કરી છે કે એવું ઉપયોગ નહીં કરશે કે તમે આગળ પાછા કરવાનું ન હોય અને કારણ કે એ વર્ષાની પોસ્ટ થાય ગમે એવું છે બરાબર નથી રખા કારણ છે એમ છે બરાબર વિચાર ચલાવો નહીં પણ એ વર્ષાની પોસ્ટ થાય આપણે અહીંયા એ મેક્સિમના નોલેજના રોડના રોડ કર્યા અને અહીંયા આપણે જે કંઈ આપણે પોતાને સ્પિરિચ્યુઅલ પાર્ટ એવન સેવની એટમોસ્ફિયરમાં એવન સેવની એગ્રીમાં મળીએ એ આપણે તમને આવીને એવન સેવની આનંદ થાય રાજસ્થાન